ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઉદાહરણ તેરની સમજૂતી મેળવીએ એપ્રિલ મહિના દરમિયાન કોઈ એક ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં દુકાનદારે દિવસ દરમિયાન વેચેલા ઉપકરણોની સંખ્યા નીચે મુજબ છે કોઈ એક વર્ગ સાઠથી સિત્તેર હોય તેવું નિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવો તેમજ તે પરથી નંબર એક સૌથી વધુ ઉપકરણો વેચાયા હોય તેવા દિવસોની સંખ્યા કહો નંબર બે સૌથી વધુ દિવસ કેટલા ઉપકરણોનું વેચાણ થયું હશે તે જણાવો અહીં આપણે ઉપકરણોનું જે વેચાણ આપેલ છે તે અનુક્રમે ચોપન અઠાવન બાવન આ રીતે બધા આપેલ છે દિવસ દરમિયાન વેચાયેલા ઉપકરણોની સંખ્યા શોધો જે ચલ ચલશે હવે અહીં દાખલામાં આપણે એક વર્ગ સાઠથી સિત્તેર બનાવવાનો છે તેથી આપણે પ્રથમ વર્ગ એ રીતે સૌથી નાની જે સંખ્યા છે તેનો સમાવેશ થાય તે રીતે પ્રથમ વર્ગ આપણે ત્રીસથી ચાલીસ લેશું જેથી આપણી સૌથી નાની સંખ્યા ચોત્રીસ છે તે સમાઈ શકે છેલ્લો વર્ગ આપણે સૌથી મોટી સંખ્યા અઠ્યાસી હોવાથી છેલ્લો વર્ગ આપણે એંસીથી નેવું લઈશું હવે આપણે તેનું આવૃત્તિ વિતરણ તૈયાર કરીએ એપ્રિલ માસ દરમિયાન ઇલેક્ટ્રોનિક્સ દુકાનમાં વેચાયેલા ઉપકરણોની સંખ્યા દર્શાવતું નિવારક સતત આવૃત્તિ વિતરણ અહીં આપણે વર્ગ નિવારક વર્ગ બનાવવાના છે ત્રીસથી ચાલીસ ચાલીસથી પચાસ પચાસથી સાઠ સાઠથી સિત્તેર સિત્તેરથી એંસી એંસીથી નેવું હવે આપણે ત્રીસથી ચાલીસ જે પ્રથમ વર્ગ છે તેમાં કેટલી આવૃત્તિનો સમાવેશ થશે તે જોઈએ અહીં ત્રીસથી ચાલીસમાં ત્રીસથી માંડીને ઓગણચાલીસ સુધી એટલે કે આ દસ આવૃત્તિનો સમાવેશ થશે તેમાં આવતા જે સંખ્યાઓ છે તે આપણે ચિહ્નમાં દર્શાવી અહીં ચિહ્નમાં ચાર આવે છે તેથી કુલ આવૃત્તિ આપણને ચાર મળશે આ રીતે બીજો વર્ગ આપણે ચાલીસથી પચાસ છે તેમાં આપણે ચાલીસથી ઓગણપચાસ સુધીની સંખ્યા છે તેનો સમાવેશ કરી શકીશું અહીં ચિહ્ન આપણને કુલ પાંચ મળે છે આમ આવૃત્તિ સંખ્યા પાંચ મળશે આ રીતે બધા જ વર્ગોની આપણે આવૃત્તિ શોધી શકીશું હવે આપણે પૂછેલા પ્રશ્નના જવાબ દઈએ સૌથી વધુ થી નેવું ઉપકરણો વેચાયા હોય તેવા દિવસોની સંખ્યા એટલે કે એંસીથી નેવુંની સામે આપણે આવૃત્તિ જોઈ છ તે છ દિવસો થશે બીજો પ્રશ્ન હતો સૌથી વધુ આઠ દિવસ દરમિયાન થયેલા ઉપકરણોનું વેચાણ પચાસથી સાઠ એકમો હશે હવે આપણે ઉદાહરણ ચૌદની સમજૂતી મેળવીએ એક વિસ્તારમાં રહેતી કુલ ત્રણસો વ્યક્તિઓમાંથી ત્રીસ વ્યક્તિઓનો એક નિદર્શ પસંદ કરી તેમની ઊંચાઈ સેન્ટીમીટરમાં નીચે મુજબ મેળવવામાં આવી છે અહીં આપણને ઊંચાઈ સેન્ટીમીટરમાં આપેલી છે પ્રથમ પ્રશ્ન છે આ માહિતીને છ વર્ગોમાં વિભાજીત કરો અને દરેક વર્ગની મધ્ય કિંમત શોધો બીજો પ્રશ્ન છે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ મેળવો ત્રીજો પ્રશ્ન છે કેટલા ટકા વ્યક્તિઓની ઊંચાઈ એકસો પંચાવન સેન્ટીમીટરથી ઓછી હશે આપણો ચોથો પ્રશ્ન છે થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ મેળવો પાંચમો પ્રશ્ન છે કેટલી વ્યક્તિઓની ઊંચાઈ એકસો પિસ્તાલીસથી એકસો સત્તાવન સેન્ટીમીટરની વચ્ચે હશે હવે આપણે તેનો જવાબ આપીએ અહીં આપણે વિસ્તારમાં સૌથી મોટું અવલોકન એકસો અણસઠ આપેલ છે અને સૌથી નાનું અવલોકન એકસો એકતાલીસ આપેલ છે તેથી આપણો વિસ્તાર સત્યાવીસ મળેલ છે હવે તેને છ વર્ગોમાં વિભાજીત કરવાના છે એટલે કે કે બરાબર છ થશે આમ વર્ગ લંબાઈનું આપણું સૂત્ર આર છેદમાં કે એટલે કે સત્યાવીસ ભાંગ્યા છ બરાબર ચાર પોઈન્ટ પાંચ એટલે આપણે લગભગ પાંચ લઈ લેશું જેથી આપણે સરળતા રહે હવે આપણે આવૃત્તિ વિતરણ તૈયાર કરીએ તો આપણો પ્રથમ વર્ગ સૌથી નાની સંખ્યા સમાય તે રીતે એકસો ચાલીસથી એકસો પિસ્તાલીસ એકસો પિસ્તાલીસથી એકસો પચાસ એકસો પચાસથી એકસો પંચાવન એકસો પંચાવનથી એકસો સાઠ એકસો સાઠથી એકસો પાસઠ એકસો પાસઠથી એકસો સિત્તેર હવે તેમાં આવૃત્તિ ચિહ્ન છે જે આવતા હોય તે દર્શાવી દઈએ એકસો ચાલીસથી એકસો તો અહીં એકસો ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ અને એકસો તેનો સમાવેશ થશે અહીં આપણે આવૃત્તિ બે મળે છે હવે મધ્ય કિંમત શોધવા માટે આપણે સીમા અને સીમા તે બંનેનો સરવાળો કરવો પડશે એટલે કે એકસો ચાલીસ એકસો એને ભાંગ્યા બે બરાબર એકસો પોઈન્ટ પાંચ આ રીતે બીજો વર્ગ એકસો પિસ્તાળીસથી એકસો પચાસ આ બંનેનો સરવાળો કરી બે વડે ભાગતા એકસો પિસ્તાળીસ વધતા એકસો પચાસ ભાગ્યા બે એટલે કે એકસો સુડતાળીસ પોઈન્ટ પાંચ મળશે આ રીતે આપણે મધ્ય કિંમત બધાની મળી જશે હવે આપણો બીજો પ્રશ્ન હતો તેને થી ઓછા પ્રકારનું સંચય આરૃત્તિ વિતરણ તૈયાર કરો અહીં આપણેથી ઓછા પ્રકારનું સંચય આરૃત્તિ વિતરણ તૈયાર કરવા માટે ઉર્ધ્વ બિંદુઓ જે ડાબી બાજુ આપેલ છે તે ધ્યાનમાં રાખીએ તો એકસો ચાલીસ એકસો પિસ્તાલીસ એકસો પચાસ એકસો પંચાવન એકસો સાઠ એકસો પાસઠ એકસો સિત્તેર સૌ આવૃત્તિ શૂન્ય લેશું ત્યાર પછી ક્રમ અનુસાર આવૃત્તિઓ જે આપેલ છે તે આપણે ઉમેરતા જશું તો ઝીરો વત્તા બે એટલે કે બે મળશે પછી જીરો વત્તા બે વત્તા આઠ એટલે કે દસ મળશે આ રીતે આપણે સંચય આવૃત્તિ એટલે કે સીએફ શોધી શકીશું ત્યાર પછીનો આપણો પ્રશ્ન હતો એકસો પંચાણું સેન્ટીમીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા વ્યક્તિઓની સંખ્યા અહીં આપણે કોષ્ટકમાં જોઈ શકીએ છીએ એકસો પંચાણુંથી ઓછા તેમાં અઢાર વ્યક્તિઓ છે હવે તેની ટકાવારી શોધીએ તો અઢાર વ્યક્તિ છેદમાં કુલ ત્રીસ વ્યક્તિ ગુણ્યા સો બરાબર સાહીઠ ટકા નેક્સ્ટ ક્વેશ્ચન હતો આપણોથી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ મેળવો આમાં આપણે જે અધર સીમા બિંદુ કે તેથી વધુ ઊંચાઈ એટલે કે એકસો ચાલીસ એકસો પિસ્તાલીસ આ રીતે લેશુંથી વધુ પ્રકારની સંચય આવૃત્તિ વિતરણ તૈયાર કરવા માટે આપણે નીચેથી આપણે ઉપર તરફ જતા જઈશું સૌ પ્રથમ નીચેની આવૃત્તિ ઝીરો લેશું ત્યાર પછી બે ત્યાર પછી બે વત્તા છ ત્યાર પછી બે વત્તા છ વત્તા ચાર આ રીતે નીચેથી આપણે આવૃત્તિઓ ઉમેરતા આપણને કુલ આવૃત્તિ ત્રીસ મળી જશે અનેથી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ તૈયાર થઈ જશે આપણો પ્રશ્ન હતો ઊંચાઈ એકસો સુડતાલીસથી એકસો સત્તાવનની વચ્ચે હોય તેવી વ્યક્તિઓની કુલ સંખ્યા કેટલી તો તેના માટે આપણે પ્રથમ વર્ગ એકસો પિસ્તાલીસથી એકસો પચાસ છે તેમાં કુલ આઠ આવૃત્તિ છે હવે આપણે અહીં એકસો પિસ્તાલીસથી એકસો પચાસમાં આઠ છે પરંતુ આપણે એકસો સુડતાલીસથી એકસો સત્તાવનની વચ્ચે જોઈએ છે તેથી એકસો સુડતાલીસથી એકસો પચાસની અંદર જે કુલ પાંચ સંખ્યા હતી તેથી કુલ આવૃત્તિ આપણને તનના છેદમાં પાંચ ગુણ્યા આઠ બરાબર ચાર પોઈન્ટ આઠ થશે હવે આપણે એકસો પચાસથી એકસો પંચાણુંનો વર્ગ જોઈએ તો તેમાં કુલ આવૃત્તિ આપણને પાંચ આપેલી છે વર્ગ લંબાઈ છે તેને આધારે કુલ આવૃત્તિ ચાર છે તેથી બે છેદમાં પાંચ ગુણ્યા ચાર આમ એક પોઈન્ટ છ થશે હવે એકસો પિસ્તાળીસથી એકસો સત્તાવનની વચ્ચે કુલ સંખ્યા ચાર પોઈન્ટ આઠ આઠ એક પોઈન્ટ છ એટલે કે ચૌદ પોઈન્ટ ચાર લગભગ આપણે ચૌદ સંખ્યા મળશે તેમ કહી શકીશું બીજા દાખલાઓ ઉદાહરણ પંદરની સમજૂતી આના પછી આપણે નેક્સ્ટ વિડિયોમાં મેળવીશું